આવી ગયા તમે બધા? ઓકે ફાઇન, ચાલો આજે તો આપણે શું કરવાના છે ખબર? ચિત્રકામ કરવાના છે. ચિત્રકામ કરવાની તો તમને બધાને ખૂબ જ મજા આવે, બરાબર ને? મજા આવે છે ને? હા ચાલો, તો આજે આપણે ચિત્રકામમાં કયું ચિત્ર આપણે કરવાનું છે તે જોઈશું. તો જુઓ, આજે આપણે અહીં એક ભટ્ટ ચિત્ર આપેલું છે, બરાબર? એ ભટ્ટ ચિત્ર આપણે કેવી રીતે કરવાનું છે? તો સૌથી પહેલાં આપણે કાળા રંગનો કલર લઈશું અને આ જે તૂટક લાઈન છે ને બધી ભટ્ટ ચિત્રમાં, એ તૂટક લાઈનને આપણે જોડીશું. જુઓ, ભટ્ટ ચિત્રની અંદર અલગ અલગ આકારો આપેલા છે. આ એક ત્રિકોણ છે, પછી ગોળ છે, છે ને? અલગ અલગ આકારો દ્વારા ભટ્ટ ચિત્ર તૈયાર કરેલું છે. તો આપણે સૌથી પહેલાં આપણી તૂટક લાઈન છે એને આપણે કાળા રંગથી જોડીશું. તો જુઓ, એકદમ ધીમે ધીમે આ તૂટક લાઈન છે ને એને આપણે જોડવાની છે. થોડો આપણે કલર છે એ નીચેથી પકડીશું એટલે કલર તૂટે નહીં. આ રીતે આપણે તૂટક લાઈન જોડવાની છે. જુઓ, અંદર અલગ અલગ આકારો છે ને, એ આકારો પણ આપણે આવી રીતે કાળા કલરથી તબકા જોડીને આપણે પૂર્ણ કરવાના છે. તો જુઓ, આ કયો આકાર થયો? ગોળ આકાર, બરાબર? હવે અહીં કયો આકાર છે? આપણે પહેલાં તૂટક લાઈન જોડીશું અને પછી કયો આકાર તૈયાર થયો છે તે જોઈશું. જુઓ, આ રીતે ધીમે ધીમે અને બોર્ડર આપણે જે કરીએ છીએ એ થોડી ડાર્ક કરવાની છે, બરાબર? હવે અહીં એક લીટી છે. આ કેવી લીટી છે? ત્રાસી લીટી છે. જુઓ, હવે આપણે આ જે તબકા જોડ્યા એમાં કયો આકાર બન્યો? ત્રિકોણ. અને આ ગોળાકાર. તો તમારે સૌથી પહેલાં કાળા રંગથી આ રીતે તૂટક લાઈન જોડીને આપણે ભટ્ટ ચિત્ર તૈયાર કરવાનું છે. હવે શું કરવાનું છે? અહીં આપણે જોવાનું છે કે આમાં કયા કયા રંગ પૂર્યા છે, એ મુજબ આપણે જોઈને આમાં રંગ પૂર્ણી કરીશું. જુઓ, હવે આપણે ટપકા જોડીને ચિત્ર તૈયાર કરી લીધું ને, હવે શું કરવાનું છે? અહીંના જે ભાગ ચિત્રમાં રંગ છે એ મુજબ તમારે જોઈને આપણે જે ટપકા જોડ્યા ને એની અંદર રંગ પૂર્ણી કરવાની છે. તમારી ચોપડીમાં પણ એ ચિત્ર આપેલું જ હશે. તો તમારે અહીં કયો રંગ છે? પીળો રંગ છે. તો આપણે અહીં કયો રંગ પૂરીશું? પીળો રંગ પૂરીશું. સૌથી પહેલાં આપણે રંગ કેવી રીતે પકડવાનો છે? નીચેથી પકડવાનો અને એની આપણે બોર્ડર બનાવી દેવાની, જેથી કરીને આપણો રંગ બહાર નીકળે નહીં, બરાબર? તો આ રીતે બોર્ડર કરીને તમારે આ બોક્સની અંદર કયો રંગ પૂરવાનો? પીળો રંગ પૂરવાનો છે. પૂરશો ને બધા? હા ચાલો. તો હવે આ જે ગોળ આકાર છે તેમાં આટલો જે ભાગ છે એની અંદર કયો રંગ છે? લાલ રંગ છે. તો આપણે સૌથી પહેલાં એની બોર્ડર બાંધી દેશું અને પછી વચ્ચે આપણે જે ભાગ રહે એ સફેદ રંગની અંદર આપણે લાલ રંગ પૂરી દઈશું. જો ટીચર તમને થોડો થોડો જ રંગ પૂરીને બતાવે છે, પછી તમારે આખા ચિત્રમાં તે મુજબ રંગ પૂરવાનો રહેશે. તો આટલા ભાગમાં તમારે કયો રંગ પૂરવાનો છે? લાલ રંગ. ચાલો, હવે એવી જ રીતે અહીં આ જે ભાગ છે એની અંદર કયો રંગ છે? લીલો રંગ છે. જોજો હા બધા, તમારી ચોપડીમાંથી જોઈને પૂરજો. તો અહીં આપણે કયો રંગ પૂરીશું? લીલો રંગ પૂરીશું, બરાબર? એ પણ કેવી રીતે પૂરવાનો? આપણે આ રીતે પહેલાં બોર્ડર બનાવી દેવાની, એટલે આપણો રંગ એકબીજા ચિત્રની અંદર જાય નહીં, બરાબર? તો આ રીતે તમારે આટલા ભાગમાં લીલો રંગ પૂરવાનો છે. હવે આપણે પીળો રંગ જ્યાં પણ આપણે પૂરવાનો હતો ત્યાં આપણે બોર્ડર કરી લીધી છે, બરાબર? પછી આ વચ્ચે જે સફેદ ભાગ દેખાય એની અંદર તમારે
પછી પૂરી દેવાનો એવી જ રીતે આપણે લીલા રંગની પણ બોર્ડર કરી અને લાલ રંગ જ્યાં પૂરવાનો હતો ત્યાં પણ આપણે બોર્ડર કરી દીધી છે હવે આપણે આ ભૂરો રંગ છે ભૂરો રંગ ક્યાં પૂરવાનો છે જુઓ આ બે ભાગ છે એમાં અને આ જે નાનું ત્રિકોણ દેખાય ને એની અંદર તો આપણે પીરી લીલી અને લાલ જે પ્રમાણે બોર્ડર કરી તે જ પ્રમાણે આપણે અહીં ભૂરા રંગની પણ બોર્ડર કરીશું તો જુઓ ધીમે ધીમે બોર્ડર આપણે કરવાની છે જેથી આપણો રંગ બહાર જાય નહીં તમે જ્યારે રંગ પૂરો છો ત્યારે આ રંગને આપણે સંચાથી થોડો છોલી નાખવાનો એટલે આપણો રંગ સરસ પૂરાય બરાબર ને જુઓ આ રીતે આપણે ભૂરા રંગની બોર્ડર પણ કરી લીધી છે જોયું ને હવે આ રીતે તમારે બોર્ડર કરવાની અને પછી જે આ વચ્ચેનો આપણે સફેદ ભાગ દેખાય એની અંદર આપણે પછી આ રીતે પૂરી દેવાનો આપણે રંગ કરીએ ત્યારે ડાર્ક રંગ કરવાનો બરાબર ને જ્યાં પણ વચ્ચે સફેદ સફેદ દેખાય ત્યાં ફરીથી પાછો આ રીતે રંગ પૂરી દેવાનો તો જુઓ થયું ને આપણું કયું ચિત્ર તૈયાર થયું ભાટ ચિત્ર આ રીતે તમારે બોર્ડર બનાવીને પછી જે વચ્ચેનો આ સફેદ ભાગ દેખાય એની અંદર તે મુજબ જે રંગની બોર્ડર હોય તે પ્રમાણે રંગ પૂરી કરી દઈશું હવે તમે બોર્ડર કરી દો ને પછી એની અંદર આ રીતે આપણે રંગ પૂરી આખા ચિત્રમાં કરી દઈશું બધા કરજો હા આપણી રંગ પૂરીની ચોપડી છે એની અંદર આ રીતે ટપકા જોડીને રંગ પૂરી કરી દેશો કરશો ને બધા હા ચાલો તો આવજો